તો મિત્રો આજના વિડીયોમાં આપણે કાર્ટૂન વાળા ફોટા એડિટ કરતા શીખીશું, એ પણ કેવા ફોટા તમે જોઈ લો મિત્રો. આ પ્રકારના ફોટા આજે આપણે એડિટ કરતા શીખીશું. તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દીજો અને બેલ આઇકનને પણ પ્રેસ કરી દીજો, અને મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી દીજો. તો મિત્રો સૌથી પહેલાં તમારે આ ટૂન એપને ઓપન કરી લેવાની. જો લો મિત્રો એ ટૂન એપને આ રીતે તમે ઓપન કરશો એટલે મિત્રો આ પ્રકારનો ઇન્ટરફેસ તમને દેખાશે. જોઈ લો મિત્રો આ પ્રકારનો ઇન્ટરફેસ આવશે, તમારા ફોટા ખુલી જશે મિત્રો. તો તમારે મિત્રો જે પણ ફોટો તમારે સિલેક્ટ કરવો હોય એ ફોટા પર ક્લિક કરી દેવાનું. એ ફોટા પર ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારનું પ્રોસેસિંગ લેશે. તો મિત્રો તમારે શું કરવાનું, હવે આ ફોટાના મિત્રો તમારે આ રીતે કમ્પ્લીટ જોઈ લો મિત્રો તમારે આટલું રાખી લેવાનું. જોઈ લો મિત્રો આ ગળા પ્રમાણે થોડુંક અધેર રાખી લેવાનું. એટલું કરી મિત્રો અહીં ઓકે લખ્યું છે એની પર તમારે ક્લિક કરી દેવાનું. જોઈ લો મિત્રો એની પર ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા પ્રોસેસિંગ લેશે. જોઈ લો મિત્રો પ્રોસેસિંગ લે ત્યાં સુધી તમારે વેઇટ કરવાનો. પ્રોસેસિંગ લઈ લે એટલે મિત્રો તમારો ફોટો કાર્ટૂન પ્રમાણે રેડી થઈ જશે. જોઈ લો મિત્રો એટલું કરી મિત્રો તમને અહીં એડિટ યોર કાર્ટૂન લખ્યું છે એની પર તમારે ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારનો ઇન્ટરફેસ આવશે. તો મિત્રો અહીંથી તમે જોઈ લો મિત્રો અહીં ઘણા બધા બેકગ્રાઉન્ડ છે. તો મિત્રો અહીંથી તમે બેકગ્રાઉન્ડ પણ બદલી શકો છો અલગ અલગ. જોઈ લો મિત્રો તમારે જે પણ બેકગ્રાઉન્ડ રાખવું હોય એ તમે રાખી શકો છો. તો મિત્રો હું સિમ્પલી અહીંથી વ્હાઈટ કલરનું બેકગ્રાઉન્ડ રાખું છું અને મિત્રો આ પહેલા નંબરનું છે એની પર ક્લિક કરી રાખું છું. અને મિત્રો તમારે અહીંથી ઘણા બધા ઓપ્શન મળી જશે. જોઈ લો મિત્રો તમારે જે પણ ઓપ્શન તમને ગમતા હોય, ધારો કે આ ઓપ્શન ગમે છે, તો જોઈ લો મિત્રો એને આ રીતે તમે ઝૂમ આઉટ કરી મિત્રો તમે આ રીતે કમ્પ્લીટ આ લોગો પણ આ રીતે તમે આ એપથી દ્વારા બનાવી શકો છો. જોઈ લો મિત્રો ઘણા લોગો તમારા અહીં કમ્પ્લીટ બની રહેશે. જોઈ લો મિત્રો આ પ્રકારનો લોગો તમારે બનાવવો હોય તો બની જશે. આ પ્રકારનો લોગો પણ તમારે બનાવવો હોય તો બની જશે. જોઈ લો મિત્રો આ પ્રકારનો કેટલો મસ્ત લોગો બની છે, એ પ્રકારનો પણ તમે બનાવી શકો છો. અહીંયા મિત્રો તમે આ રીતે સ્ક્રોલ ડાઉન કરશો એટલે તમને મિત્રો ઘણા બધા લોગો જોવા મળી જશે. જોઈ લો મિત્રો તમે કોઈ પણ સિલેક્ટ કરી શકો છો. તો મિત્રો હું અહીંથી પહેલા નંબરનો સિલેક્ટ કરી લઉં છું. એટલું જ કરી મિત્રો હવે તમારે શું કરવાનું, અહીંયા ઉપર જોઈ લો મિત્રો અપ્લાયનું ઓપ્શન દેખાય છે, અપ્લાયનું એની પર તમારે ક્લિક કરી દેવાનું. એની પર ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારનું તમારે થઈ જશે. તો મિત્રો તમારે શું કરવાનું, તો અહીંયા જોઈ લો મિત્રો સેવ લખ્યું છે, સેવ એની પર તમે ક્લિક કરશો એટલે મિત્રો એ તમારી ગેલેરીમાં સેવ થઈ જશે. ફોટો તમારી ગેલેરીમાં સેવ થઈ જાય એટલે મિત્રો તમારે શું કરવાનું, અહીંથી બેક થઈ જવાનું. બેક થઈ મિત્રો તમારે શું કરવાનું, હવે તમારે મિત્રો એક આ ઇરેઝર બેકગ્રાઉન્ડ નામની એપ છે મિત્રો, જોઈ લો મિત્રો એને ક્લિક કરી લેવાનું અને આ રીતે ખોલી લેવાની. એ એપ ખોલશો એટલે મિત્રો આ પ્રકારનો ઇન્ટરફેસ થઈ જશે. તો મિત્રો અહીં લોડ ફોટો લખ્યું છે એની પર તમે ક્લિક કરી દેવાનું. એની પર ક્લિક કરશો એટલે મિત્રો આ રીતે તમારી ગેલેરી ખુલી જશે. જોઈ લો મિત્રો તમારી ગેલેરી ખુલી જાય એટલે મિત્રો તમે જે ફોટો કાર્ટૂનવાળો બનાવ્યો છે એની પર તમારે ક્લિક કરી દેવાનું. એની પર ક્લિક કરી જોઈ લો મિત્રો એને આ રીતે તમારે થોડુંક કમ્પ્લીટ મિત્રો ક્રોપ કરી લેવાનો. જોઈ લો મિત્રો ક્રોપ કરી મિત્રો તમારે શું કરવાનું, અહીંયા ડન લખ્યું છે જોઈ લો મિત્રો ડન એની પર તમે ક્લિક કરી દેવાનું. એની પર ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારનું તમારે થઈ જશે. તો મિત્રો આ પ્રકારનું થઈ જાય તો મિત્રો સૌથી પહેલાં તમારે અહીં ઓટો લખ્યું છે, ઓટો એની પર ક્લિક કરી દેવાનું. એની પર ક્લિક કરી મિત્રો આ વ્હાઇટ કલર છે જોઈ લો મિત્રો આ વ્હાઇટ કલર એની પર તમારે રાખી લેવાનું એટલે મિત્રો એ વ્હાઇટ કલર તમારો ઇરેઝર થઈ જશે. જોઈ લો મિત્રો એટલું થઈ જાય પછી મિત્રો તમારે શું કરવાનું, અહીં મેન્યુઅલ લખ્યું છે જોઈ લો મિત્રો મેન્યુઅલ એની પર તમારે ક્લિક કરી દેવાનું. એની પર ક્લિક કરી મિત્રો તમારે શું કરવાનું, તમને અહીંયા જોઈ લો મિત્રો આ બ્રશ અહીંયા દેખાશે. તો મિત્રો એ બ્રશને આ રીતે નીચે લઈ મિત્રો આ રીતે તમારે જોઈ લો મિત્રો એને આ રીતે કમ્પ્લીટ કટ મારી લેવાનું. જોઈ લો મિત્રો હું તમને કટ મારી બતાવી દઉં. જોઈ લો મિત્રો આ રીતે તમે લઈ જશો એટલે મિત્રો તમારે કમ્પ્લીટ તમારી રીતે મિત્રો તમારે શાંતિથી મસ્ત રીતે કટ મારી લેવાનું. આ રીતે જોઈ લો મિત્રો આ રીતે તમારે નીચેનું બધું કટ કરી લેવાનું, ઇરેજ કરી લેવાનું. જોઈ લો મિત્રો આ રીતે તમારે ઇરેજ કરવાનું. જોઈ લો મિત્રો આ રીતે તમારે ઇરેજ કરી લેવાનું. તમારી રીતે તમે ઇરેઝ કરી લો પછી મિત્રો તમારે શું કરવાનું, હવે ફાઇનલી મિત્રો તમારે અહીં ડન લખ્યું છે જોઈ લો મિત્રો ડન એની પર તમારે ક્લિક કરી દેવાનું. એની પર ક્લિક કરશો પછી મિત્રો અહીંયા તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે, 1 2 3 4 જેવા. તો મિત્રો અહીં 0 છે સ્મૂથ 0, એ 0 તમારે કરી લેવાનું. 0 કરી મિત્રો તમારે શું કરવાનું, આઈકન તમારે ફોટો સેવ કરી લેવાનો. આ રીતે ફોટો સેવ કરી મિત્રો તમારે બેક થઈ જવાનું. બેક થઈ મિત્રો તમારે શું કરવાનું, હવે મિત્રો તમારે અહીંયા પિક્સલ લેબ એપ્લિકેશન મિત્રો ખોલી લેવાની. તો મિત્રો બધી એપોની લિંક નીચે આપેલી છે. આ રીતે પિક્સલ લેબ ખુલી જાય એટલે મિત્રો અહીંયા કેન્સલ તમારે કરી દેવાનું. કેન્સલ કરી મિત્રો આ ટેક્સ છે ટેક્સ એને ડિલીટ કરી દેવાના. તો મિત્રો ટેક્સ ડિલીટ કરવા માટે ઉપર અહીં ઓપ્શન હશે ડિલીટનું, એની પર આ રીતે ક્લિક કરશો એટલે મિત્રો એ ટેક્સ તમારો અહીંયા ડિલીટ થઈ જશે. પછી મિત્રો અહીં ઓકે કરી દેવાનું એટલે મિત્રો ટેક્સ ડિલીટ થઈ જશે. એટલું થઈ જાય એટલે મિત્રો તમારે શું કરવાનું, અહીં નીચે મિત્રો જોઈ લો મિત્રો અહીં નીચે તમને બે બોક્સના નિશાન દેખાતા હશે જોઈ લો મિત્રો એની પર ક્લિક કરી દેવાનું. એની પર ક્લિક કરી
મિત્રો તમને આઈકન ફ્રોમ ગેલેરી લખ્યું છે એની પર ટચ કરી દેવાનું. એની પર ટચ કરશો એટલે મિત્રો આ રીતે તમારી ગેલેરી ખુલી જશે. ગેલેરી તમારી ખુલી જાય એટલે મિત્રો તમારે શું કરવાનું, તમને આ બધા પીએનજીની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો સૌથી પહેલાં અહીં તમારા ડાઉનલોડ ફોલ્ડરમાં આ રીતના તમારા પીએનજી બધા આવી જશે તમે ડાઉનલોડ કરશો તો. તો મિત્રો હું આ પીળા કલરનું લઈ લઉં છું. પીળા કલરનું લઈ મિત્રો અહીં ખરાના નિશાન ઉપર ક્લિક તમારે કરી દેવાનું. તમે કોઈ પણ લઈ શકો છો મિત્રો. એટલું કરીએ હવે મિત્રો તમારે શું કરવાનું, તમારા અહીં જે પ્લસનું આઇકન છે જોઈ લો મિત્રો, એની પર તમારે ટચ કરી દેવાનું. એની પર ટચ કરી મિત્રો તમારે ફ્રોમ ગેલેરી લખ્યું છે એની પર ફરી ટચ કરી દેવાનું. એની પર ટચ કરશો એટલે મિત્રો આ રીતના ડુબલાના પણ પીએનજી કાર્ટૂનના તમને મિત્રો હું આપી દઈશ ડિસ્ક્રિપ્શન બોક્સમાં. તો મિત્રો તમે આ રીતે કોઈ પણ લઈ શકો છો. તો મિત્રો હું આઇકન રેડ કલરનું લઈ લઉં છું એ લઈને ખરાના નિશાન ઉપર ક્લિક કરી દઉં છું. તો જોઈ લો મિત્રો એ ડુબલું અહીંયા આવી ગયું છે આ રીતે. તો એને મિત્રો કમ્પ્લીટ આ ગોળમાં તમારે સેટ કરી લેવાનું. જોઈ લો મિત્રો આ ગોળ છે એની અંદર તમારે સેટ કરી લેવાનું. એટલું કરી મિત્રો તમારે શું કરવાનું, તમને આ લેયરનું ઓપ્શન દેખાય છે જોઈ લો મિત્રો લેયરનું, એની પર જઈ મિત્રો તેને આ રીતે લોક કરી લેવાનું. લોક ઉપર એને ક્લિક કરી મિત્રો તમારે ફરીથી આ લેયર ઉપર ક્લિક કરી દેવાનું. જોઈ લો મિત્રો હવે મિત્રો તમારે શું કરવાનું, અહીં જે પ્લસનું આઇકન તમને દેખાય છે મિત્રો એની પર તમારે ક્લિક કરી દેવાનું. એની પર ક્લિક કરી મિત્રો ફ્રોમ ગેલેરી લખ્યું છે એની પર તમારે ટચ કરી દેવાનું. એની પર ટચ કરશો એટલે મિત્રો આ પ્રકારનું આવશે. તો મિત્રો તમારે શું કરવાનું, મિત્રો અહીંયા જે ડ્રોન એપ લખ્યું છે એની પર તમારે ટચ કરી દેવાનું. એની પર ટચ કરી મિત્રો ઇમેજને તમારે સિલેક્ટ કરી લેવાનો. ઇમેજમાં સિલેક્ટ કરી મિત્રો તમે જે ફોટો ઇરેઝ કર્યો છે એ ફોટો તમારે લઈ લેવાનો. એ ફોટો લઈ મિત્રો ફોટા પર ક્લિક કરશો એટલે મિત્રો મિત્રો એ ફોટો આ પ્રકારનો આવી જશે. તો મિત્રો અહીં ખરાના નિશાન ઉપર તમારે ક્લિક કરી દેવાનું. એટલું કરશો એટલે મિત્રો એ તમે જે ફોટો ઇરેઝર કર્યો છે એ આ રીતે આવી જશે. તો મિત્રો એને આ રીતે થોડો ઝૂમ આઉટ કરી લેવાનો. જોઈ લો મિત્રો તમારે જેટલો પણ રાખવો હોય એટલો ઝૂમ આઉટ કરી મિત્રો અહીંયા એને કાર્ટૂનને તમારે સેટિંગ કરી લેવાનું. જોઈ લો મિત્રો કમ્પ્લીટ તમારે સેટિંગ કરી લેવાનું. અને મિત્રો તમારે આ રીતે કમ્પ્લીટ સેટ ના થાય તો મિત્રો તમારે શું કરવાનું, અહીં જે ગોળ લખેલું દેખાય છે એની પર ક્લિક કરી દેવાનું. એની પર ક્લિક કરી મિત્રો આ થોડા આ રીતે જશો એટલે મિત્રો અહીં પોઝિશન લખેલું આવી જશે. તો પોઝિશન ઉપર ક્લિક કરી મિત્રો આના આ લીટીને પૂરી આ રીતે ખેંચી લેવાની. ખેંચી મિત્રો આ રીતે પણ તમે સેટ કરી શકો છો. જોઈ લો મિત્રો આ રીતે આ તમે સેટ કરી શકો છો તમારી રીતે. તો જોઈ લો મિત્રો આ કમ્પ્લીટ સેટ થઈ ગયું. આપણું કમ્પ્લીટ સેટ થઈ જાય એટલે મિત્રો તમારે અહીં ખરાના નિશાન ઉપર ક્લિક કરી દેવાનું. જોઈ લો મિત્રો આપણું કમ્પ્લીટ ડુબલું સેટ થઈ ગયું. આટલું થઈ જાય એટલે આપણો મિત્રો કાર્ટૂનનો ફોટો કમ્પ્લીટ તૈયાર રેડી થઈ ગયો. થઈ જાય એટલે મિત્રો તમારે શું કરવાનું, અહીંયા જે ઉપર ત્રણ ટપકા દેખાય છે જોઈ લો મિત્રો એની પર ટચ કરી દેવાનું. એની પર ટચ કરી મિત્રો અહીં એક્સપોર્ટ ઇમેજ લખેલું દેખાય છે એની પર ટચ કરી મિત્રો તમારા અહીં ડેફ્યુટ લખેલું દેખાશે. જોઈ લો મિત્રો એની પર ક્લિક કરી મિત્રો તમારા અલ્ટ્રા કરી લેવાનું. અલ્ટ્રા કરી મિત્રો તમારે શું કરવાનું, અલ્ટ્રા કરી અહીં સેવ ટુ ગેલેરી કરી લેવાનું. તો જોઈ લો મિત્રો આ રીતે તમારે